માર્બલ નો વેપારી, મોતની ધમકી, 15 લાખ ખંડણી, સેટેલાઇટ વિસ્તારની ઘટના. આ ઘટના ગઈકાલે સામે આવી છે. આ ઘટનામાં એક વેપારીની જિંદગી નર્ક થઈ ગઈ. જ્યારે એક વેપારીએ પોલીસ ફરિયાદ કરી ત્યારે પૂરો મામલો પ્રકાશમાં આવ્યો. કોને મળી મોતની ધમકી? અમદાવાદના સેટેલાઇટ પાસે આવેલ સત્યાગ્રહ છાવણીમાં રહેતા માર્બલના વેપારીને ફોન કરી અને રૂપિયા 15 લાખની ખંડણી માંગી અને નહીં મળે તો પુત્રને મારી નાખવાની ધમકી આપવામાં આવી. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ક્રાઇમબ્રાન્ચ સહિત પોલીસની ટીમે વેપારીને સાથે રાખીને પૈસા લેવા માટે આરોપીને બોલાવી છટકું ગોઠવી ઝડપી લીધો. વિશ્વાસઘાત કર્મચારી, માલિક સાથે દગો કર્યો. વેપારીને ધમકી આપનાર શખ્સની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે. વેપારીએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ તે પહેલા આરોપી કોણ છે તેની ઓળખ કરી લઈએ. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ શખ્સ પર એક નજર કરો. આ માતાભારે માણસે મોતની ધમકી આપી હતી. નામ શિવકુમાર રામખિલાડી જાદવ, રહેવાસી રાજસ્થાન. આ શિવે ગઈકાલે સેટેલાઇટ ભાવનિર્જર સામે લેન 18 સત્યાગ્રહ છાવણીમાં રહેતા કિરણભાઈ જીતેન્દ્રભાઈ ત્રિવેદીને ધમકી ભર્યો કોલ કર્યો હતો. કિરણભાઈને ગત રવિવારે સવારે 5:30 વાગે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનારે રૂપિયા 15 લાખ ચૂકવી દેજે નહીં તો તારા છોકરાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી. જો કે શરૂઆતમાં ફોનને કિરણભાઈએ ગંભીરતાથી નહોતો લીધો. આ દરમિયાન ફરી મોડી રાત્રે 1 વાગે ફોન આવ્યો હતો. ફોન કરનારે ગંભીર ધમકી આપી ફરી રૂપિયા 15 લાખની માંગ કરી. આથી ડરી ગયેલા વેપારીએ તાત્કાલિક પોલીસને સંપર્ક કર્યો હતો. સેટેલાઇટ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ક્રાઇમબ્રાન્ચની ટીમે વેપારીને આરોપીઓને પૈસા લેવા માટે શહેરમાં બોલાવવા કહ્યું. વેપારીએ ફરી ફોન આવતા ખંડણીખોરને પૈસા ચૂકવવાનું કહી શહેરમાં બોલાવ્યો હતો. જેવો આરોપી પૈસા લેવા માટે આવ્યો કે ક્રાઇમબ્રાન્ચે તેને ઝડપી લીધો. આર્થિક સ્થિતિ ફરિયાદીની અને એના કુટુંબની સારી નથી એવું પ્રાથમિક તપાસ દરમિયાન ઉજાગર થયેલ છે. પ્રાથમિક તપાસ દરમિયાન એવું નથી આવતું, એવી હકીકત ઉજાગર નથી થતી. મૂળ એની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી આ રીતનો ફોન કરેલ એવું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળે છે. કોણ છે આરોપી, કેવો છે તેનો ભૂતકાળ? જો કે પોલીસ તપાસમાં ખંડણીની રકમ માંગનાર શખ્સ મૂળ રાજસ્થાનનો વતની હોવાનું, તેણે અંગે ટીપ મળી હોવાનું જણાવ્યું. ક્રાઇમબ્રાન્ચની તપાસમાં કિરણ ત્રિવેદીને ત્યાં અગાઉ છૂટક કામ કરીને નોકરી કરી ચૂકેલો હોવાથી વેપારીની સમગ્ર હકીકત જાણતો હોવાથી શખ્સે ખંડણીની યોજના બનાવી હતી. આરોપી જાણતો હતો કે તેના માલિક પાસે માલ છે, આ માટે તેને ટાર્ગેટ કર્યા. આરોપી શિવા પાસે હાલ કોઈ કામધંધો ન હતો, આ માટે તેને ખંડણીનો ખેલ ચાલુ કર્યો હતો. જો કે ખંડણીના ખેલમાં તે ખુલ્લો પડી ગયો અને હવે જેલમાં જવાનો વારો આવ્યો છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ શાહ, VTV ન્યૂઝ, અમદાવાદ.